નમસ્કાર, નિર્માણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું શિવમ. સમાચારની શરૂઆત કરીએ, સૌથી પહેલા જોઈએ હેડલાઇન્સ. અમદાવાદ ગુજરાત કોંગ્રેસ ઓફિસ પર પથ્થરમારો, રાહુલ ગાંધીના હિન્દુ વિશે નિવેદન પર વિરોધ. કોંગ્રેસ કાર્યાલય પર વીએસપી બજરંગ દળનો વિરોધ. સૌરાષ્ટ્રમાં ભારે મેઘખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર. 22 કલાકમાં વિસાવદરમાં સૌથી વધુ 13 ઇંચ વરસાદ. રાજ્યના 8 જિલ્લામાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ. સૌરાષ્ટ્ર કચ્છ દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ. સમાચારની શરૂઆત કરીએ, સૌથી પહેલા વાત કરીએ તો અમદાવાદથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાત કોંગ્રેસ ઓફિસ પર પથ્થરમારાની ઘટના સામે આવી છે. રાહુલ ગાંધીએ જે હિન્દુ વિશે ગઈકાલે સદનમાં નિવેદન કર્યું હતું પાર્લામેન્ટમાં, તેના નિવેદન પર જે પ્રકારે વિરોધ સામે આવ્યો છે અને કહી શકાય કે મોડી રાત્રે આ હુમલો કરવામાં આવ્યો છે કોંગ્રેસ કાર્યાલય પર, વીએચપી અને બજરંગ દળનો આ વિરોધ કે જે સામે આવ્યો છે. રાહુલ ગાંધીના પોસ્ટર પર કાળીશાહી કે જે લગાવવામાં આવી છે, આ દ્રશ્યો કે જે સામે આવ્યા છે. તો જે પ્રકારે ગઈકાલે જે સત્ર ચાલી રહ્યું છે લોકસભાનું, 18મી લોકસભાનું જે સત્ર ચાલી રહ્યું છે, તેમાં ગઈકાલે રાહુલ ગાંધીએ જે નિવેદન કર્યું હતું હિન્દુ વિશેના જે નિવેદન તેમણે આપ્યા હતા રાહુલ ગાંધીએ, અને તેના જ લઈને જે વિરોધ કે જે જોવા મળ્યો છે વીએસપી અને સાથે જ બજરંગ દળના જે કાર્યકરો છે તેમના દ્વારા આ વિરોધ સામે આવ્યો છે. રાહુલ ગાંધીના પોસ્ટર પર કાળીશાહી કે જે લગાવવામાં આવી છે, કોંગ્રેસ કાર્યાલય પર જઈને આ જે તેમના પોસ્ટર પર કાળીશાહી લગાવવામાં આવી છે. તો કોંગ્રેસ દ્વારા પણ જે પ્રકારે અત્યારે સામે ભારતીય જનતા પાર્ટી પર હુમલો કરવામાં આવી રહ્યો છે, હુમલો એટલે કે શાબ્દિક હુમલો કરવામાં આવી રહ્યો છે કોંગ્રેસ પાર્ટી દ્વારા, જે ખાસ કરીને હેમંત રાવલ દ્વારા કહેવામાં આવ્યું છે કે જે હુમલો કરવામાં આવ્યો છે, જે રાહુલ ગાંધીએ નિવેદન કર્યું છે તેને લઈને તેમણે ભારતીય જનતા પાર્ટી પર જે પ્રકારે સીધું જ નિશાન ખાસ કરીને સાધ્યું છે. તેઓ કહી શકાય છે કે એમની પાસે પણ હથિયાર છે, સત્ય અને અહિંસાના હથિયાર છે. હેમંત રાવલ દ્વારા વાત કે જે કરવામાં આવી છે, હવે આ મામલો કે જે વધુ ને વધુ ક્યાંક ને ક્યાંક ઉગ્ર બની રહ્યું છે, જેમાં વીએસપી અને બજરંગ દળ દ્વારા તો વિરોધ કરવામાં આવ્યો છે, પરંતુ હવે કોંગ્રેસ પણ કહી રહી છે સામે. હેમંત રાવલ દ્વારા જે કહેવામાં આવ્યું છે, રાતના અંધારામાં આ પ્રકારના કાયરતાપૂર્ણ હુમલા કે જે કરવામાં આવ્યા છે તેવી વાત તેમના દ્વારા કરવામાં આવી રહી છે. તો કોંગ્રેસ કાર્યાલયના આ દ્રશ્ય જે અત્યારના આ દ્રશ્યો છે કે જે વહેલી કહી શકાય કે વહેલી સવારે આ સમાચાર કે જે સામે આવ્યા હતા અને જેમાં ખાસ કરીને મોડી રાત્રે આ હુમલો કરવામાં આવ્યો હતો. હુમલો એટલે કે પથ્થરમારાના જે દ્રશ્યો પણ જોવા મળ્યા છે, આ દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, જેમાં રાહુલ ગાંધીના જે પોસ્ટર હતા જ્યાં કોંગ્રેસ કાર્યાલય પર, તેના પર કાળીશાહી લગાવવામાં આવી છે. હિન્દુને લઈને જે નિવેદન આપ્યું હતું તેને લઈને આ વિરોધ કે જે જોવા મળ્યો છે. તો પોસ્ટર પણ ક્યાંક ને ક્યાંક જે પ્રકારે ફાડી નાખવામાં આવ્યા છે અને સાથે જ રાહુલ ગાંધીના જે ચહેરા પર, જે પોસ્ટર પર ખાસ કરીને કાળીશાહી લગાવવામાં આવી છે અને એક પ્રકારે આ વિરોધ તેમના નિવેદનનો વીએસપી અને બજરંગ દળ દ્વારા નોંધાવવામાં આવ્યો છે. તો આ દ્રશ્ય આપ જોઈ રહ્યા છો કે જે પથ્થરમારો જે કરવામાં આવ્યો છે, પથ્થરથી જે પ્રકારે ત્યાં તોડફોડ પણ કરવામાં આવી છે તેવી પણ વાત અત્યારે સામે આવી રહી છે. સાથે જ જે પોસ્ટર આપ જોઈ રહ્યા છો તેના પર કાળીશાહી લગાવવામાં આવી છે અને તેમનો જે વિરોધ નોંધાવ્યો છે તેમણે હિન્દુઓને લઈને, ખાસ જે વિરોધ જે કરવામાં આવી રહ્યો છે ગઈકાલે જે ખાસ સદનમાં જે વાત કરવામાં આવી હતી. રાહુલ ગાંધીએ પોતાની સ્પીચમાં ઘણા બધા આક્ષેપો કે જે કર્યા હતા સરકાર પર, ભારતીય જનતા પાર્ટી પર ઘણા બધા આક્ષેપો કર્યા હતા અને તેમાં હિન્દુઓને લઈને પણ ખાસ તેમણે જે પ્રકારે વાત કરી હતી અને તેને જ લઈને જે વીએસપી અને બજરંગ દળના
રાહુલ ગાંધીએ સંસદમાં આપેલા નિવેદન બાદ બજરંગ દળના કાર્યકર્તાઓએ મોડી રાત્રે કોંગ્રેસ ભવન ખાતે વિરોધ નોંધાવ્યો હતો. દ્રશ્યો આપને બતાવીશું. કોંગ્રેસ ભવન ખાતે મોડી રાત્રિએ બજરંગ દળના કાર્યકર્તાઓ પહોંચ્યા હતા, જેમાં તેમના હાથમાં કાળી સહી હતી. અને કોંગ્રેસ ભવન ખાતે જેટલા પણ રાહુલ ગાંધીના પોસ્ટર્સ લગાવવામાં આવ્યા હતા, તે પોસ્ટર્સ પર બજરંગ દળના જે કાર્યકર્તાઓ છે તેમના દ્વારા જે કાળી સહી છે તે ચોપડવામાં આવી હતી. મોડી રાતની આ ઘટના છે અને આપ જોઈ શકો છો કે જે આ પથ્થર છે, આ પથ્થરો લઈને પણ જે બજરંગ દળના કાર્યકર્તાઓ હતા તે અહીંયા પહોંચ્યા હતા. લગભગ 20 લોકો અહીંયા પહોંચ્યા અને ત્યારબાદ અહીં જેટલા પણ પોસ્ટરો રાહુલ ગાંધીના ફેસવાળા હતા તે તમામ પોસ્ટરો ઉપર જે કાળી સહી છે તે ચોપડી દેવામાં આવી છે. જો કે એક તરફ પોલીસને જાણ થતાં પોલીસ પણ ઘટનાસ્થળે આવી અને જે તપાસની તજવીજ છે તે હાથ ધરી અને દ્રશ્યો પણ બતાવીશું. બીજી તરફ જે ભારત જોડો ન્યાયયાત્રા કે જે રાહુલ ગાંધી લઈને નીકળ્યા હતા તેના પર પણ જે સહી છે તે પથરવામાં આવી છે અને તેની સાથે બીજી તરફ પણ આપને દ્રશ્યો દર્શાવીશું કે જે તરફ રાહુલ ગાંધીનું પણ એક ફોટો છે તે ફોટા પર પણ અત્યારે હાલ જે કાળી સહી છે તે જોવા મળી રહી છે. અને આ જે ફોટો છે આ ફોટા પર પણ જે બજરંગ દળના કાર્યકર્તાઓ અહીંયા પહોંચ્યા હતા તેના પર પણ જે કાળી સહી છે તે ચોપડવામાં આવી. જો કે અત્યારે હાલ પોલીસ પણ ઘટનાસ્થળે આવીને કયા લોકો હતા, કોના દ્વારા આ કરવામાં આવ્યું તે તમામ બાબતે તપાસ હાથ ધરવામાં આવી રહી છે. પરંતુ જે નિવેદન આપ્યું, નિવેદન બાદ બજરંગ દળના કાર્યકર્તાઓમાં રોષ ભભૂક્યો અને મોડી રાતની આ ઘટના છે અને પોલીસ અત્યારે હાલ ઘટનાસ્થળે પહોંચીને તપાસની તજવીજ હાથ ધરી રહી છે. કેમેરામેન ચંદ્રકાંત વોરાની સાથે બિરેન જાદવ, અમદાવાદ. મોડી રાત્રે આ ઘટના બની છે. પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ છે અને જે તમામ પ્રકારની કાર્યવાહી હાથ ધરી છે. કોણ લોકો હતા તે તમામ પ્રકારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. તો હાલ તો જે હિન્દુ સમાજમાં રોષ પણ જોવા મળી રહ્યું છે. અમદાવાદ અને સુરતમાં નવા કાયદા હેઠળ ગુનો દાખલ કરવા માટેની અરજીઓ પણ જે પ્રકારે કરવામાં આવી છે. રાહુલ ગાંધી દ્વારા જે હિન્દુ ધર્મ અંગે વિવાદિત ટિપ્પણી કરી અને તેના જ કારણે જે હિન્દુ સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે, નવા કાયદા હેઠળ જે ગુનો દાખલ કરવા માટેની અરજી પણ જે પ્રકારે કરવામાં આવી છે. તો દેશભરમાં હિન્દુઓની લાગણી દુભાઈ છે તેવી વાત કરવામાં આવી છે અરજીમાં. અને ડરો મત ડરાવ મતની વાત કરીને રાહુલ ગાંધીએ પોતાના વક્તવ્યમાં હિન્દુ ધર્મને લઈને જે વાતો કરી હતી અને તેને જ લઈને રોષ જોવા મળી રહ્યો છે. આ સિવાય જે અલ્પસંખ્યકોને લઈને પણ કેટલાક મુદ્દાઓને રાહુલ ગાંધીએ ટાંક્યા હતા અને તેને જ લઈને ખાસ અત્યારે જે રોષ જોવા મળી રહ્યો છે હિન્દુ સમાજમાં જે પ્રકારે રોષ જોવા મળી રહ્યો છે તેવી અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તો અમદાવાદ અને સુરત કે જ્યાં નવા કાયદા હેઠળ રાહુલ ગાંધી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવે આ અરજી કરવામાં સૌ પ્રથમ તો શ્રી રાહુલ ગાંધીજીએ જે સંસદની અંદર નિવેદન આપ્યું હતું એ નિવેદનની અંદર સ્પષ્ટપણે કહેવામાં આવ્યું હતું કે હિન્દુઓ છે કદી હુમલાખોર હોતા નથી, હિન્દુઓ હંમેશા સહિષ્ણુ હોય છે. અને ભગવાન શંકર પહેલીવાર સંસદની અંદર ભગવાન શંકરને જો કોઈ લઈને ગયું હોય અને એમની આરાધના કરી હોય તો એ શ્રી રાહુલ ગાંધી છે. એટલે રાહુલ ગાંધીએ એ પણ કહ્યું હતું કે તમે નકલી હિન્દુઓ છો અને તમે અમને સર્ટિફિકેટ ના આપી શકો. અને આજે એમણે એ પણ કહ્યું હતું કે જે કાયર લોકો છે એ લોકો હિંસા કરે છે. અને આજે આ બજરંગ દળના કાર્યકર્તાઓએ જે પ્રમાણે કાયરતાપૂર્ણ હુમલો કર્યો છે, હું ફરીથી અંડરલાઇન કરીને કહું છું, કાયરતાપૂર્ણ હુમલો કર્યો છે. અડધી રાત્રે 4 વાગે, અહીંયા 4 વાગે કોણ હોય? અહીંયા માત્ર ચોકીદાર હતા. દુઃખદ બાબત એ છે કે ચોકીદારના ધર્મપત્ની ઉપર હુમલો થયો છે, ચોકીદારના દીકરા ઉપર હુમલો થયો છે, એ પણ હિન્દુ હતા. અને એનેથી વધારે ચોકીદારની દીકરી કે જે સગર્ભા છે એની ઉપર પણ હુમલો કરવામાં આવેલો છે. આવા કાયરતાપૂર્ણ હુમલાને કોંગ્રેસ નકારી કાઢે છે અને કોંગ્રેસે આજે જે પણ અમારા પ્રદેશ પ્રમુખ શ્રી જોડે ચર્ચા કરીને અમે આગળની તો કાર્યવાહી કરવાના જ છીએ, પરંતુ આજે આપના માધ્યમથી હું ભારતીય જનતા પાર્ટીના અને આ બજરંગ દળના જે ગુંડાઓ છે એમને કહેવા માગું છું કે આવો દિવસે, આવો હથિયારો લઈને આવો, તમારે પથ્થર લઈને આવવું હોય પથ્થર લઈને આવો, તલવારો લઈને આવો, બંદૂકો લઈને આવો, અમે ઊભા છીએ. કારણ કે અમારી જોડે પણ હથિયાર છે અને અમારી જોડે હથિયાર છે સત્ય અને અહિંસાના હથિયાર છે. તમારા કાયરતાપૂર્ણ હુમલાથી અમે ડરવાના નથી. રાહુલ ગાંધીએ સંસદમાં કહ્યું છે કે દરેક ધર્મમાં લખેલું છે કે ડરો નહીં, અમે કોઈનેથી ડરવાના નથી કારણ કે સત્ય અમારી સાથે છે. આજે સવારે હું પણ અંબાજી મંદિરમાં પૂજા કરતો હતો
પૂજા કરીને આરતી કરીને બહાર આવ્યો ત્યારે અમને ખબર પડી કે આવા પ્રકારનો કાયરતાપૂર્ણ હુમલો થયો છે. સીધો જ મંદિરેથી હું અત્યારે અહીંયા આવ્યો છું. અમારા એઆઈસીસીના સેક્રેટરી ભાઈ નિલેશભાઈ પટેલ પણ સવારથી અહીંયા છે. અમે આગળની કાયદાકીય કાર્યવાહી પણ કરવાના છીએ, પરંતુ ફરીથી એકવાર ભારતીય જનતા પાર્ટી અને એમના જે આ પ્રકારના નકલી હિન્દુત્વની વાતો કરે છે, હકીકતમાં એમણે આજે આ પ્રકારનો કાયરતાપૂર્ણ હુમલો કરીને રાહુલ ગાંધીની વાતને યથાર્થ ઠેરવી છે. અને ખાસ છેલ્લે મારે કહેવાનું છે કે અમારા ઘરમાં પણ પૂજા થાય છે, અમારા ઘરમાં પણ તુલસી ક્યારે દીવા કરીએ છીએ, પાણી હારે પણ દીવા કરીએ છીએ, મંદિરોમાં પણ આરતી કરીએ છીએ. અમે હિન્દુ છે, અમને મહેરબાની કરીને તમારા જેવા ભારતીય જનતા પાર્ટીના કાયર્ત લોકોનું હિન્દુત્વના સર્ટિફિકેટની જરૂર નથી. અમને હિન્દુત્વનું સર્ટિફિકેટ આપવા માટે અમારા સર્વોચ્ચ ગુરુ એવા શંકરાચાર્ય બેઠા છે. તો હિન્દુત્વને લઈને જે પ્રકારે જે લડાઈ સામે આવી છે, જેમાં એક નિવેદન રાહુલ ગાંધી કરે છે અને ત્યારબાદ જે રોષની લાગણી જોવા મળે છે. અમદાવાદમાં જે અરજી કરવામાં આવી છે વકીલાતનું બની રહ્યા છે. વસ્ત્રાપુર પોલીસ મથકે સાંસદ રાહુલ ગાંધીના ભાષણથી હિન્દુ સમાજમાં લાગણી દુભાઈ છે તેવી અરજી પણ જે પ્રકારે કરી દેવામાં આવી છે. અમદાવાદ તથા સુરતમાં આ અરજી કરવામાં આવી છે. અને હવે કોંગ્રેસ દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે રાત્રિના સમયે જે કાયરતાપૂર્ણ હુમલો કરવામાં આવ્યો છે, દિવસે આવે બજરંગ દળ કે પછી જે પણ વીએચપીને હુમલો કરવો છે તો અમારી પાસે પણ સત્ય અને હિંસાના જે પ્રકારે હથિયારો છે તેવી સામે પણ હવે કોંગ્રેસ દ્વારા વાત કરવામાં આવી છે. અને કાયદાકીય હવે આગળની કાર્યવાહી કોંગ્રેસ દ્વારા હાથ ધરવામાં આવશે. આગળ વાત કરીએ વરસાદની, તો સૌરાષ્ટ્રમાં જે વરસાદની આગાહી કરવામાં આવી છે, ખાસ અમરેલીમાં 24 કલાક અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજુલા શહેરમાં સાંબેલાધાર મેઘ સવારી જોવા મળશે. એક કલાકથી જે પ્રકારે મૂછડાધાર વરસાદ વરસી રહ્યો છે તેનાથી સમગ્ર શહેરમાં જે પ્રકારે પાણી જ પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. તો ચોમાસાની ઋતુમાં પ્રથમ વખત મૂછડાધાર વરસાદની બેટિંગ જોવા મળી છે. ભારે વરસાદના કારણે આસપાસના જે હાઇવે ઉપર વાહન ચાલકો કે જે પરેશાન જોવા મળી રહ્યા છે. દિવસ દરમિયાન 3 ઇંચ વરસાદ બાદ મધરાત્રે મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ કે જે ધારણ કર્યું હતું. વધુ માહિતી સાથે સંવાદદાતા જયદેવ કાઠી જોડાયા છે. આજે જયદેવ, અમરેલીમાં જે વરસાદ વરસી રહ્યો છે, હજી પણ અતિભારે વરસાદની આગાહી છે, અત્યારે કેટલો વરસાદ વરસ્યો છે અને કેવી પરિસ્થિતિ છે? બિલકુલ, જે રીતે હવામાન વિભાગ દ્વારા ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની એક સંભાવના છે તે વ્યક્ત કરવામાં આવી છે, આગાહી છે તે વ્યક્ત કરવામાં આવી છે. જોકે 24 કલાકથી સમગ્ર અમરેલી જિલ્લામાં અવિરતપણે વરસાદ છે તે વરસી રહ્યો છે. અમરેલી, બગસરા, રાજુલા, જાફરાબાદ, સાવરકુંડલા સહિતના અલગ અલગ જે વિસ્તાર છે, બાબરા સહિતના વિસ્તારમાં ધીમીધારે વરસાદ છે તે વરસ્યો હતો. જોકે કોસ્ટલ બેલ્ટ ઉપર જાફરાબાદ અને રાજુલા વિસ્તારના રાજ પર એ વરસાદ છે તે સતત ધીમીધારે વરસતો હતો. તેના કારણે ખાસ કરીને કેટલાક નીચાણવાળા જે વિસ્તારો છે ત્યાં પણ પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી. તો કેટલાક માર્ગો ઉપર જળબંબાકારની સ્થિતિ છે તે જોવા મળી છે. આમ સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ છે તે હજી પણ જોવા મળી રહ્યો છે. જી, હજી પણ અતિભારે વરસાદની આગાહી છે, ત્યારે જે પ્રકારે તંત્રની કામગીરીને લઈને વાત કરીએ તો કેવા પ્રકારની મુશ્કેલીનો સામનો લોકોને કરવો પડ્યો છે? કોઈ કામગીરી તંત્રની દેખાય છે કે પછી નથી દેખાતી? ના, હજી સુધી કોઈ કામગીરી જોવા નથી મળતી. સાથે સાથે પ્રિમેન્શન કામગીરીને લઈને લોકોમાં સવાલ ઉઠાવી રહ્યા છે કે મોટા ભાગના જે વિસ્તારો છે ત્યાં પાણી ભરાવાની સમસ્યા છે તે સર્જાઈ હતી. ગઈકાલે પણ અમરેલી શહેરમાં પાણી ભરાવાની સમસ્યા છે તે સર્જાઈ હતી. એટલે સમગ્ર વિસ્તારમાં જે રીતે વરસાદ છે તે પડી રહ્યું છે, જેના કારણે રોડ રસ્તા ઉપર પાણી ભરી રહ્યું છે. ઉપરાંત નીચાણવાળા જે કેટલાક વિસ્તારો છે ત્યાં પણ પાણી ભરાવાની સમસ્યા છે તે સામે આવી હતી. જેના કારણે સ્થાનિક લોકો પણ વારંવાર મુશ્કેલીનો સામનો છે તે કરી રહ્યા છે. આપનો સમગ્ર માહિતી બદલ. તો સ્થાનિકો વારંવાર જે પ્રકારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, દર વર્ષે ચોમાસામાં જે પ્રકારની આ સ્થિતિ હોય છે, જે પ્રકારે
પાણી ભરાઈ જવાની ઘટનાઓ કે જે ઠેર ઠેર બની છે, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, તેને કારણે ખાસ કરીને જે વાહન ચાલકો છે તેમને તો મુશ્કેલીનો સામનો કરવો પડે છે, પરંતુ રાહદારીઓ કે જે દર વર્ષે આ રીતે ચોમાસામાં તકલીફમાં મુકાય છે, પરંતુ તંત્ર કે જેમના કાને આ વાત પહોંચતી નથી, જેમની આંખે આ દ્રશ્યો કે જે પહોંચતા નથી, અને દર વખતની જેમ આ વખતે પણ આ દ્રશ્યો જોવા મળ્યા છે, ત્યારે પ્રિ મોન્સૂનના નામે શું કરવામાં આવે છે તે પણ એક મોટો સવાલ કે જે તમામ નાગરિકોમાં થઈ રહ્યો છે. આગળ વાત કરીએ ગીર સોમનાથની, તો ગીર સોમનાથમાં પણ આભ ફાટ્યું છે તલાલાના. ખાસ કરીને વાત કરીએ તો અમરાશ ગીરમાં આભ ફાટ્યું છે. ગામમાં પાણીની નદીઓ વહેતી હોય તેવો નજારો જોવા મળ્યો છે. જે દ્રશ્ય આપ જોઈ રહ્યા છો કોઈ નદીના દ્રશ્ય નથી, પરંતુ એક ગામના દ્રશ્યો છે કે જ્યાં નદી જે વહેતી હોય તે પ્રકારના આ દ્રશ્યો જોવા મળ્યા છે. ગામમાં નદી નાળા વોકળા તમામ જે પ્રકારે ઓવરફ્લો થયા છે, અને ખેડૂતોને પણ વાવણી લાયક વરસાદ જે પ્રકારે પડતા ખેડૂતો તો એક પ્રકારે ખુશ નજર આવી રહ્યા છે, પરંતુ અન્ય જે લોકો છે તેમને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ગામમાં તમામ જગ્યાએ જે પ્રકારે પાણી જ પાણીના દ્રશ્યો કે જે જોવા મળી રહ્યા છે, નદી નાળા અને વોકળા તમામ કે જે ગામના ઓવરફ્લો થયા છે, અને તેને જ કારણે જે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તો આ ફાટ્યું છે જ્યાં ખાસ કરીને વાત કરીએ તલાલાના આમરા છે ગીરમાં, તો ગામમાં પાણીની નદીઓ વહેતી હોય તેવો નજારો જોવા મળ્યો છે. વધુ માહિતી સાથે સંવાદદાતા મિતેશ પરમાર જોડાયા છે. જે મિતેશ, જે આભ ફાટ્યું છે, નદી નાળા અને વોખડા પણ ઓવરફ્લો થયા છે ગામમાં, શું વધુ વિગત? જી ચોક્કસ, જણાવી દઉં કે ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા 36 કલાકથી ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે સૌથી વધારે વરસાદ તાલાળા ગીર પંથક તેમજ ગીર ગઢડા પંથકમાં વરસ્યો છે. તાલાળા પંથકનું જે આમરાસ ગામ છે તેમાં તો ફાટ્યું હોય તેવો માહોલ જોવા મળી રહ્યો હતો, અને 3 કલાકમાં 5 ઇંચ જેટલો વરસાદ વરસતા ગામ બેટમાં ફેરવાયું હતું, ગામ સંપર્ક વિહોણું બન્યું હતું. ગામમાં આવવા તથા જવા માટેના રસ્તાઓ ઉપર પાણી ભરાઈ ચૂક્યા હતા, લોકોના ઘરમાં પણ પાણી ભરાઈ ચૂક્યા હતા. એનડીઆરએફની ટીમ દ્વારા જે નીચાણવાળા વિસ્તારના લોકો છે તેને જે કન્યાશાળા છે તેમાં સ્થળાંતર પણ કરવામાં આવ્યા હતા, અને સમગ્ર ગામ સંપર્ક વિહોણું બન્યું હતું. ખેતરો છે તે પણ બેટમાં ફેરવાયા હતા. ત્યારે મોડી રાતથી વરસાદ વિરામ લેતા હાલ અત્યારે પરિસ્થિતિ થોડી સારી જોવા મળી હતી અને પાણી ઓસરતી પરિસ્થિતિમાં જોવા મળ્યા છે, પરંતુ સાર્વત્રિક ગીર સોમનાથ જિલ્લામાં હાલ પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે વેરાવળ પંથકની જે જીવાદોરી સમાન જે હિરણ બે નદી છે તેમાં પણ ઘોડાપૂર આવ્યું હતું. હિરણ બે ડેમમાં પણ નવા નીરની આવક થવા પામી છે. તેવી જ રીતે કોડીનાર પંથકની સાંગોદરા નદી, ઉનાની રાવલ નદી આ તમામમાં નવા નીરની આવક જોવા મળી છે. જી બીજો અગત્ય, અને સાથે જ ખેડૂતોની વાત કરીએ તો ખેડૂતો વરસાદ વરસી રહ્યો છે અત્યારે, તેને લઈને શું કહી રહ્યા છે, અને સાથે જ આગાહીની વાત કરીએ તો હજી પણ કેટલા દિવસ વરસાદની આગાહી હવામાન વિભાગની છે ગીર સોમનાથમાં? જી, ગીર સોમનાથ જિલ્લામાં સૌથી વધારે મગફળીનું વાવેતર ખેડૂતો દ્વારા કરવામાં આવ્યું છે, ત્યારે જે ચોમાસા પહેલા જે વાવણી મગફળીની ખેડૂતોએ કરી હતી અને મગફળી છે તે સૌથી વધારે પાણી માંગતું હોય છે, ત્યારે 5 ઇંચથી વધારે વરસાદ પડે તો જ વાવણી લાયક વરસાદ ખેડૂતો માટે આશીર્વાદ સમાન હતો. ત્યારે હાલમાં સાર્વત્રિક ગીર સોમનાથ જિલ્લામાં સારો એવો વરસાદ પડી જતા ખેડૂતોમાં પણ આનંદની લાગણી જોવા મળી છે, અને જે વાવણી લાયક જે પાકો હતા તેને નવું જીવનદાન મળ્યું છે. જી જી, આભાર આપનો સમગ્ર માહિતી બદલ. તો વાવણી લાયક પાકો કે જેમને નવું જીવનદાન ખાસ કરીને મળ્યું છે, વરસાદ કે જે વરસી રહ્યો છે, સાર્વત્રિક વરસાદ વરસ્યો છે તેને લઈને ખેડૂતોમાં ખુશીની લાગણી ચોક્કસથી જોવા મળી રહી છે, અને નદીઓમાં પણ જે નવા નીર આવ્યા છે તેને લઈને પણ જે તમામ લોકોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. આગળ વાત કરીએ તો ભારે વરસાદના કારણે પુલનું ધોવાણ થયું છે. હળવદમાં એક પુલનું ધોવાણ થયું છે. ઘટનાની વાત કરીએ તો મોરબીના હળવદમાં આ પુલનું ધોવાણ થયું છે, જ્યાં મયુરનગર અને રાયસંગપુરનો જે જોડતો આ પુલ છે કે જેનું ધોવાણ જે સામે આવ્યું છે, તો ભારે વરસાદના કારણે આ પુલનું ધોવાણ થયું છે. બ્રાહ્મણી નદીનો
આ પુલ છે કે જે ભારે વરસાદ વરસ્યો અને વરસાદ વરસતા આ પુલનું કે જે ધોવાણ થયું છે. દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, ખાસ કરીને જે મયુરનગર અને રાયસંગપુરને જોડતો આ પુલ છે કે જેનો ભારે વરસાદના કારણે જે પાણીના જે પ્રકારે ખાસ મોટા પ્રમાણમાં આવક થતા જે પાણીના વહેણ સાથે આજે પુલનું ધોવાણ કે જે સામે આવ્યું હતું. વધુ માહિતી સાથે સંવાદદાતા મિલન નાનક જોડાયા છે. જે મિલન, જે પુલનું ધોવાણ થયું છે મયુનગર અને રાયસંગપુરને જોડતો પુલ, શું વધુ વિગત છે અને અત્યારે વરસાદની શું સ્થિતિ? વાત કરવામાં આવે તો ગઈકાલ રાતથી જ મોરબી શહેર અને મોરબીના જે આસપાસના વરસાદ શરૂ થયો હતો, ખાસો વરસાદ શરૂ થયો હતો. વાત કરું તો ખાસ કરીને અરવલ વિસ્તારમાં પણ 2-3 ઇંચ જેટલો વરસાદ થયો હતો તેવું હાલમાં સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. વાત કરવામાં આવે તો હળવદનો જે મયુરનગર અને રાયસંગપુરને જોડતો પુલ છે તે પણ ભારે વરસાદ વરસ્યો. ખાસ કરીને હળવદની વાત કરી, હળવદ પંથકમાં 2.5 ઇંચથી જે પ્રકારે વધુનો વરસાદ થયો અને જે પાણીના વહેણની સાથે આ બ્રિજ જે જર્જરિત હતો, જે પુલ જર્જરિત હતો, તે પુલનું જે ધોવાણ થયું છે અને હવે હાલાકીનો સામનો લોકો કરી રહ્યા છે. આગળ વાત કરીએ તો રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મામલે તપાસનો ધમધમાટ કે જે સતત શરૂ છે, ત્યારે વધુ સમાચાર સામે આવ્યા છે જ્યાં સસ્પેન્ડેડ ટીપીઓ એમડી સાગઠિયાને ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. તો એમડી સાગઠિયાને ત્યાંથી કરોડોનું રોકડ અને સોનું મળી આવ્યું છે. સાગઠિયાની ઓફિસનું સીલ કે જે ખુલતા 5 કરોડની રકમ કે જે હાથ લાગી છે. તો 1 કરોડથી વધુની કિંમતનું સોનું પણ જે તેને ત્યાંથી હાથ લાગ્યું છે. હવે અન્ય સીલ ખુલે ત્યારે પણ જે અન્ય રોકડ તથા સોનું મળવાની સંભાવના કે જે વ્યક્ત કરવામાં આવી છે. તો એમડી સાગઠિયાને ત્યાં હવે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. તેમની જે સંપત્તિ હતી જેને સીલ કરવામાં આવ્યું હતું અને હવે સીલ ખુલતા જ જે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે અને ચેકિંગમાં જે મસમોટો જે પ્રકારે રોકડ રકમ સામે આવી છે, 5 કરોડથી વધુની રોકડ રકમ અને સાથે જ 1 કરોડથી વધુનું જે સોનું પણ જે પ્રકારે ત્યાંથી હાથ લાગ્યું છે. વધુ માહિતી સાથે સંવાદદાતા વિપુલ પરમાર જોડાયા છે. જી વિપુલ, એમડી સાગઠિયાને ત્યાં હવે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે અને મોટા પ્રમાણમાં જે પૈસા અને સોનું મળી આવ્યું છે, શું વધુ વિગત? કરવામાં આવે છે જે ટીઆરપી અગ્નિકાંડ મામલે છે તે એક પછી એક ચોંકાવનારા ખુલાસાઓ થઈ રહ્યા છે. ત્યારે કહી શકાય કે એમડી સાગઠિયાની જે મિલકતને લઈને છે તે જે અગ્નિકાંડ સર્જાયો ત્યારબાદથી ને એક કહી શકાય પ્રબળ ચર્ચાઓ પણ ઉઠી હતી અને ત્યારબાદ તે એસીબીની ટીમ અને એસઆઈટીની ટીમ છે તેની મિલકતને લઈને તપાસ હાથ ધરવામાં આવી છે, જેમાં જે 75,000 પગારદાર પાસે કરોડો રૂપિયાની સંપત્તિ અને જે કહી શકાય કે વિદેશ પ્રવાસ જોતા છે તે સમગ્ર રાજકોટ છે તે ચોખ્ખું ઉઠ્યું હતું. કારણ કે જે 75,000 પગારદાર છે તે કરોડો રૂપિયાની મિલકત ધરાવતો હતો અને ત્યારબાદ છે તેની સામે છે તે અપ્રમાણસર મિલકતનો છે તે પણ ગુનો નોંધવામાં આવ્યો છે અને હાલ છે તે એમડી સાગઠિયા જેલ હવાલે કરવામાં આવ્યો છે. પરંતુ કહી શકાય કે રાજકોટમાં તેની કેટલી એવી સંપત્તિઓ આવેલી છે કે જે અન્ય પરિવારના નામે અથવા તો જે અન્ય વ્યક્તિઓના નામે છે તે પોતે સંપત્તિ ધરાવતો હતો. ત્યારે કહી શકાય કે અતિ થોડા સમય પહેલા જ તેની એક ઓફિસ મળી આવી હતી કે જ્યાં નિર્માણ ન્યૂઝની ટીમે પણ છે તે જઈને સ્થળ તપાસ કરી હતી, જ્યાં ચોંકાવનારી બાબતો સામે આવી હતી કે જ્યાં તેને મહાનગરપાલિકાનો વેરો ન ભર્યો હતો અને સાથે તેના ભાઈના નામે છે તે ઓફિસ છે તે ખરીદવામાં આવી હતી. પરંતુ જે કહી શકાય કે જે તેની ઓફિસમાંથી છે તે કરોડો રૂપિયાની સંપત્તિ અને જે કહી શકાય સોનું છે તે મળી આવ્યું છે અને જે ઓફિસનું છે તે સીલ ખોલતા છે તે 5 કરોડ રૂપિયાની રોકડ છે તે રકમ મળી આવી છે અને સાથે જ 1 કરોડથી પણ વધુ કિંમતનું છે તે સોનું મળી આવ્યું છે. એટલે કે કહી શકાય કે એમડી સાગઠિયાની યોગ્ય દિશામાં જો તપાસ થશે તો હજી પણ છે તે આંકડાઓ છે તે સામે આવશે. કારણ કે જે એસીબી દ્વારા છે તે તપાસ હાથ ધરવામાં આવી હતી તેની ઓફિસ અને જે તેના નાણાકીય વ્યવહાર અને બેંક વ્યવહાર છે તે તપાસવામાં આવ્યા હતા. પરંતુ તેને સંલગ્ન જે પરિવારજન અથવા તો સંબંધી હોય તેના પણ જે કહી શકાય કે મિલકતની તપાસણી કરવામાં આવે છે. જે એમડી સાગઠિયાએ તેના પરિવાર સાથે છે તે પરિવાર સાથે મળી અને છે તે મિલકત ખરીદી હશે અથવા તો જે રોકડ વ્યવહાર કર્યા છે તે પણ છે તે સામે આવશે. એટલે કે કહી શકે કે અપ્રમાણસર મિલકત છે તે એમડી સાગઠિયા પાસે પુષ્કળ પ્રમાણમાં જોવા મળી છે અને જેને લઈને છે તે એમડી સાગઠિયા અને જે તે હાલ જેલ હવાલે પણ કરવામાં આવ્યો છે. જી જી વિપુલ, આભાર આપનો સમગ્ર માહિતી બદલ.
તો એમડી સાગઠિયાને જે લવાલે પણ કરવામાં આવ્યું છે અને હવે અન્ય જે સંપત્તિ કે જેને સીલ મારવામાં આવ્યું છે તે ખુલશે, ત્યાં પણ ચેકિંગ હાથ ધરવામાં આવશે અને હજી પણ વધુમાં વધુ પ્રમાણમાં આજે રોકડ રકમ તથા સોનું મળે તથા અન્ય પણ વસ્તુઓ મળે તેવી શક્યતાઓ સેવવામાં આવી રહી છે. તો હાલ સમાચારમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.